નમસ્તે, જય ગાયત્રી. સ્વસ્તિક શિક્ષણ સંકુલ ઓનલાઈન વિડીયોમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય છે હિન્દી, બરાબર? તો આપણે રિવિઝન કરી રહ્યા છીએ, એમાં ચેપ્ટર 15 છે એનું 14 છે એનું રિવિઝન આપણે કર્યું, અને હવે કરીશું ચેપ્ટર 15નું રિવિઝન, બરાબર? એમાં સ્વાધ્યાય આપેલું છે. તો જુઓ, હવે આપણે ચોપડીમાં લખતા નહોતા, બરાબર? પીરિયડ ચાલુ હતો ત્યારે. એટલે હવે તમારે આ હિન્દીની ચોપડીમાં બાજુમાં જવાબ લખવાના છે. તો જુઓ, સૌથી પહેલા તો આપણો પાઠ 15મો છે તોતા, બરાબર ને? તો જુઓ, તોતા પાઠ છે એમાં જુઓ સ્વાધ્યાય છે પ્રશ્ન 1, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તો આ ખાલી જગ્યા છે તે આપણે હિન્દીની ચોપડીમાં લખવાની છે, પૂરવાની છે, બરાબર? તો જુઓ, તોતે કા રંગ ખાલી જગ્યા હે. તોતા એટલે પોપટ. તો પોપટનો રંગ કેવો છે? લીલો છે, બરાબર? તો હિન્દીમાં આપણે લીલા કલરને શું કહીશું? હરા કહીશું, બરાબર? તો આપણે ખાલી જગ્યામાં લખવાનું હરા. તો જુઓ, તોતે કા રંગ હરા હે. બીજું, તોતે કી ચોંચ ખાલી જગ્યા હે. ચોંચ એટલે ચાંચ, બરાબર? તોતા એટલે પોપટ. તો કે પોપટની ચાંચ કેવી છે? કેવા કલરની છે? લાલ કલરની છે, બરાબર ને? તો આપણે લાલ છે એને હિન્દીમાં પણ લાલ જ કહેવાય, બરાબર? તો આપણે ખાલી જગ્યામાં લખવાનું લાલ. તો જુઓ, ચોંચે સોરી તોતે કી ચોંચ લાલ હે, બરાબર? ત્રીજું જુઓ, તોતે કી પૂંછ ખાલી જગ્યા હે. પૂંછ એટલે પૂંછડી, બરાબર? તો પોપટની પૂંછડી કેવી છે? આપણે લખીશું લંબી. લંબી એટલે ગુજરાતીમાં લાંબી, હિન્દીમાં લખવાનું લંબી, અને ઉપર લીટી કરવાનું ભૂલવાનું નહીં. પછી જો ચોથી ખાલી જગ્યા, તોતા ખાલી જગ્યા ભી બોલ સકતા હે. પોપટ છે એ શું બોલી શકે? સીતારામ બોલી શકે, એટલે આપણે લખીશું સીતારામ. મેં તમને ક્લાસમાં પણ લખાયું હતું, બરાબર ને? અને તમે નોટમાં પણ લખ્યું હશે, એટલે આપણે લખીશું સીતારામ. જેને પોપટ પાડ્યો હોય, જેને ઘરમાં પોપટ હોય, એને ખબર હોય કે ટાઈમે આપણે એને ખાવાનું આપવું જોઈએ, પાણી આપવું જોઈએ, પોપટને નવડાવવું પણ જોઈએ, બરાબર ને? ચોખ્ખો તો રાખવો જોઈએ ને. એટલા માટે પોપટ છે એ આપણે બોલીએ એવું બોલી પણ શકીએ છે, જેવું તમે બોલો એવું પોપટ પણ બોલે. એટલે અમુક શબ્દો છે એ પોપટ તરત જ બોલી શકે છે. એટલે કહે છે કે તોતા સીતારામ ભી બોલ શકતા હે. તેના પછી જુઓ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, બરાબર? નીચેના પ્રશ્નો છે એના જવાબો આપણે લખવાના છે. એમાં જુઓ, પહેલો છે, પેડ પર કોનસા પક્ષી બેઠા હે. એટલે કે ઝાડ પર કયું પક્ષી બેઠું છે, પ્રશ્નચિહ્ન છે. તો આપણે જવાબ લખીશું, પેડ પર તોતા બેઠા હે. પૂર્ણ વિરામ કરવાનું વિદ્યાર્થી મિત્રો. આને શું કહેવાય? છેલ્લે એની બાજુમાં આપણે લીટી કરી છે એને પૂર્ણ વિરામ કહેવાય, બરાબર? હિન્દીમાં પૂર્ણ વિરામ એટલે ઊભો લીટો. તો જુઓ, પેડ પર કોનસા પક્ષી બેઠા હે. તો કે પેડ પર તોતા બેઠા હે. આવી રીતે તમારે પણ ચોપડીમાં જ લખી દેવાનું છે. બીજું, તોતે કા રંગ કેસા હે. પોપટનો રંગ કેવો છે? તો તમને ખબર જ છે કેવો હોય પોપટનો રંગ? લીલો હોય, બરાબર છે? લીલો છે આપણે હિન્દીમાં શું કહીશું? હરા કહીશું. એટલે આપણે લખીશું તોતે કા રંગ હરા હે. પૂર્ણ વિરામ કરવાનું ભૂલવાનું નહીં. તો જુઓ, તોતે કા રંગ હરા હે. ત્રીજું જુઓ, તોતે કો કિતને પંખ હોતે હે. પોપટને કેટલી પાંખો હોય છે, બરાબર ને? આપણે લખીશું તોતે કો
दो पंख होते हैं, पोपट ने बे पाखो होय छे, होय छे ने, पोपट जोयो छे ने। हाँ, चौथू, तोता किससे उड़ सकता है, એટલે કે છે કે પોપટ કેવી રીતે ઉડી શકે છે, તો કેવી રીતે ઉડી શકે, એને પાંખ હોય તો જ એ ઉડી શકે, બરાબર ને? તો આપણે લખીશું, તોતા પંખ સે ઉડ શકતા હે, તો જુઓ કે છે કે પોપટ છે એ પાંખોથી ઉડી શકે છે, એટલે આપણે જવાબ લખવાનું, તોતા પંખ સે ઉડ શકતા હે। તેના પછી જુઓ પાંચમું, તોતા ક્યાં ખાતા હે, પોપટ શું ખાય છે, તો તમને ખબર જ છે શું ખાય છે, મરચું ખાય, હં, પછી બીજું શું ખાય, જામફળ ખાય, હં, જામફળ ખાય, મરચું ખાય, બરાબર ને? તો જુઓ આપણે લખીશું, તોતા ફળ ખાતા હે, શું આવશે જવાબ, તોતા ફળ ખાતા હે। તો જુઓ પ્રશ્ન બે ફરીથી જોઈએ, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, બરાબર? એમાં જુઓ પહેલો પ્રશ્ન, પેડ પર કોણ સા પક્ષી બેઠા હે, તો આપણે બાજુમાં જવાબ લખવાનો છે, પેડ પર તોતા બેઠા હે। બીજું છે, તોતે કા રંગ કેસા હે, તો આપણે લખીશું, તોતે કા રંગ હરા હે। ત્રીજું, તોતે કો કિતને પંખ હોતે હે, આપણે જવાબ લખીશું, તોતે કો દો પંખ હોતે હે। ચોથું, તોતા કિસસે ઉડ સકતા હે, જવાબ લખવાનું, તોતા પંખ સે ઉડ શકતા હે। પાંચમું, તોતા ક્યાં ખાતા હે, જવાબ લખીશું, તોતા ફળ ખાતા હે। પછી જુઓ પ્રશ્ન ત્રણ, તો પ્રશ્ન ત્રણ જુઓ, પક્ષીઓના હિન્દી અને ગુજરાતી નામનું વાંચન અને લેખન કરો। તો જુઓ પક્ષીઓ છે એના આપણને હિન્દી અને ગુજરાતી બંને નામ આપેલા છે, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો આ છે એ તમારે વાંચવાના છે। તો જુઓ પેલું છે ઉલ્લુ, તો ઉલ્લુ એટલે શું થાય ગુજરાતીમાં, ઘુવડ। પછી બાજ એટલે બાજ, કૌવા એટલે કાગડો, મોરની એટલે ઢેલ, તિતર એટલે તેતર, હંસ એટલે હંસ, બતક એટલે બતક, કબૂતર એટલે કબૂતર, મોર એટલે મોર, ચીલ એટલે સમડી। જુઓ શું થાય છે, અમુક શબ્દો છે એ નવા છે, જે આપણને આવડતા પણ નથી, બરાબર ને? તો જુઓ ચીલ એટલે સમડી, સારસ એટલે સારસ, પછી કોયલ એટલે કોયલ, પછી કઠખોડા એટલે લકડખોદ, બરાબર? લકડખોદ છે એ લાકડાને ખોદી ખોદી ચાંચથી, એની ચાંચ કેવી હોય લકડખોદની, લાંબી ચાંચ હોય, એટલે લાકડાને ખોદે અને એમ કરી કરી અને લાકડાની અંદર કાણું પાડી દે અને પછી એ લાકડાની અંદર રહે, એટલે કઠખોડા એટલે લકડખોદ। પછી મુર્ગા એટલે કૂકડો, ચીડિયા એટલે ચકલી, લવા એટલે લાવરી, બગુલા એટલે બગલો અને બુલબુલ એટલે બુલબુલ, બરાબર? તો જુઓ આ છે હિન્દી શબ્દો સામે ગુજરાતી શબ્દો। તેના પછી જુઓ પ્રશ્ન ચાર, તો પ્રશ્ન ચાર છે જુઓ, પ્રાણીઓના હિન્દી અને ગુજરાતી નામનું વાંચન અને લેખન કરો। તો જુઓ હવે પ્રાણીઓના નામ છે, ઉપર હતા એ કયા હતા, પક્ષીઓના નામ હતા, બરાબર? હવે જોઈએ પ્રાણીઓના નામ, તો કે ગાય એટલે ગાય, ઘોડા એટલે ઘોડો, ખરગોશ એટલે સસલું, ભેંસ એટલે ભેંસ, કૂતા એટલે
કૂતરો, ઊંટ એટલે ઊંટ, હાથી એટલે હાથી, શેર એટલે સિંહ, હિરણ એટલે હરણ, વાલુ એટલે રીંછ, બિલ્લી એટલે બિલાડી અને લોમડી એટલે શિયાળ. બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય છે, એ સ્વાધ્યાયની અંદર તમારે જો રિવિઝનની અંદર આ વિડીયો જોઈ અને ખાલી જગ્યા પૂરી દેવાની છે, છતાં પણ હું તમને PDF મોકલી આપીશ. તો જો ફરીથી રિવિઝન કરીએ, પ્રશ્ન એક છે, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પેલું, તોતા કા રંગ ખાલી જગ્યા હે, ખાલી જગ્યામાં શું આવશે? હરા. બીજું, તોતે કી ચોંચ ખાલી જગ્યા હે, ખાલી જગ્યામાં આવશે લાલ. ત્રીજું, તોતે કી પૂંછ ખાલી જગ્યા હે, ખાલી જગ્યામાં આવશે લંબી. ચોથું, તોતા ખાલી જગ્યા ભી બોલ શકતા હે, એમાં આવશે સીતારામ. પ્રશ્ન બે જોઈએ, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. બરાબર? પહેલું જુઓ, પેડ પર કોણ સા પક્ષી હે, તો કે પેડ પર તો. પેડ પર કોણ સા પક્ષી બેઠા હે, તો કે પેડ પર તોતા બેઠા હે. એવી રીતે પૂર્ણ વાક્યમાં જવાબ લખવાનો અને પૂર્ણ વિરામ પણ કરવાનો. બીજું, તોતે કા રંગ કેસા હે, તો કે તોતે કા રંગ હરા હે. ત્રીજું, તોતે કો કિતને પંખ હોતે હે, તો કે તોતે કો દો પંખ હોતે હે. ચોથું, તોતા કિસસે ઉડ શકતા હે, તોતા પંખ સે ઉડ શકતા હે. પાંચમું, તોતા ક્યાં ખાતા હે, તોતા ફળ ખાતા હે. પછી જુઓ પ્રશ્ન ત્રણ. પ્રશ્ન ત્રણ છે, એમાં જુઓ પક્ષીઓના હિન્દી અને ગુજરાતી નામનું વાંચન અને લેખન કરો. એટલે આપણે તમારે વિડીયો જોઈ અને વાંચવાના છે તમારી ચોપડીમાં. બરાબર? પરીક્ષામાં પૂછાય તો તમને આવડી પણ જાય. એટલે જુઓ, ઉલ્લુ એટલે ઘુવડ, બાજ એટલે બાજ, કૌવા એટલે કાગડો, મોરની એટલે ડેલ, તિતર એટલે તેતર, હંસ એટલે હંસ. પછી જુઓ, બતક એટલે બતક, કબૂતર એટલે કબૂતર, મોર એટલે મોર, ચીલ એટલે સમડી, સારસ એટલે સારસ, કોયલ એટલે કોયલ, કઠફોડા એટલે લક્કડખોદ, મુર્ગા એટલે કૂકડો, ચીડિયા એટલે ચકલી, લવા એટલે લાવરી. બરાબર? બગુલા એટલે બગલો, બુલબુલ એટલે બુલબુલ. પછી પ્રશ્ન ચાર જુઓ, પ્રાણીઓના હિન્દી અને ગુજરાતી નામનું વાંચન અને લેખન કરો. આ નામ પણ તમારે વાંચવાના છે, લખવાનું નથી. તો જો, ગાય એટલે ગાય, ઘોડા એટલે ઘોડો, ખરગોશ એટલે સસલું, ભેંસ એટલે ભેંસ, કૂતા એટલે કૂતરો, ઊંટ એટલે ઊંટ, હાથી એટલે હાથી, શેર એટલે સિંહ, હિરણ એટલે હરણ, ભાલુ એટલે રીંછ, બિલ્લી એટલે બિલાડી, લોમડી એટલે શિયાળ. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય છે, હું PDFમાં તમને મોકલી આપીશ. એમાં પ્રશ્ન એક અને બે તમારે આ ભાવિક સરળ હિન્દીમાં લખવાનું છે. જો આવી રીતે બાજુમાં તમારે લખી દેવાનું અને સારા અક્ષરે લખવાનું, જેથી તમે વાંચી પણ શકો. છતાં પણ આપણે નોટમાં પણ લખ્યું છે, જય ગાયત્રી.